गुजरात राज्यना वीसीई मंडळ हाल हड़ताल पर छे। गुजरात सरकारे मगफळीना पाकनी टेकाना भावे खरीदी करवानुं नक्की करता सोमवारथी मगफळी टेकाना भावे वेचाण माटे रजिस्ट्रेशननी शरूआत थई छे। जो कि आ वखते ग्राम पंचायतमां फरज निभावता वीसीई कर्मचारीओ गुजरात सरकार पासे वेतननी मांगणी साथे हड़ताल उपर उतरता खेडूतो रजरी पड्या छे। बनासकांठा जिल्लाना धानेरा तालुकामां पण मगफळीनुं वावेतर मोटा प्रमाणमां थाय छे। गत वर्षे अंदाजित 7000 जेटला खेडूतोए टेकाना भावे मगफळीना पाकनुं वेचाण कर्युं हतुं। જો કે આ વર્ષે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ ઉપર ઉતરતા ખેડૂતો મગફળીની નોંધણી માટે આમતેમ ફરી રહ્યા છે, તો આ તરફ ખેડૂતો હેરાન ન થાય તે માટે મગફળીની નોંધણી માટે ગ્રામસેવક, સેવા સહકારી મંડળી, ગામમાં આવેલ દૂધ મંડળી સહિત ગ્રામ પંચાયતના તલાટીને મગફળીના પાકની નોંધણીની કામગીરી સોંપાઈ છે। જો કે સરકારની ઓનલાઈન સાઇટનો પાસવર્ડ ધાનેરા તાલુકાના કેટલાક તલાટીઓએ ધાનેરાની ખાનગી દુકાનોમાં આપતા ધાનેરા તાલુકાના ખેડૂતો પાસેથી મગફળીના પાકના રજીસ્ટ્રેશનને લઈ 100 રૂપિયાથી 500 રૂપિયા લઈ ઉઘાડી લૂંટ થઈ રહી છે। આ મામલાની જાણ ધાનેરા કોમ્પ્યુટર ઓપરેટરોને થતાં તેઓ ખાનગી દુકાને પહોંચી નોંધણી બંધ કરાવી હતી। જો આ રીતે સરકારની ઓનલાઈનનો પાસવર્ડ વાયરલ થઈ જશે તો ખેડૂતો સિવાય વેપારીઓ પણ સરકારના ટેકાના ભાવનો લાભ આરામપૂર્વક લઈ શકશે, જેથી ધાનેરા વીસીઓએ આ પ્રકારે લૂંટાતા ખેડૂતોને લઈ ખાનગી દુકાનદાર સામે જિલ્લા કલેક્ટરને કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। અમે ગયા વર્ષે મગફળીની નોંધણી કરી હતી ફક્ત 8 રૂપિયાના દરે, હજુ સુધી અમને 1 વર્ષ થયું છે, હજી ચૂકવણું સરકારે કર્યું નથી। હવે આ વર્ષે જે અમારું રાજ્યમંડળથી આગળનું ચૂકવણું ન થવાથી અમે હડતાલ ઉપર છીએ, પરંતુ હમણાં અમે એક દુકાન ઉપર ગયા હતા, ત્યાં લગભગ ખેડૂતો પાસે એક અરજીના 100 થી 200 અને 500 રૂપિયા લે છે। ખરેખર આ યોગ્ય છે, અમે 8 રૂપિયાની અંદર એન્ટ્રી કરતા હતા, હવે 100 અને 200 પ્રાઇવેટ દુકાનોમાં કોના પાસવર્ડથી થાય છે ખબર નહીં, પણ આટલી એન્ટ્રી થાય છે। ખરેખર ખેડૂતોને ન્યાય મળવો જોઈએ ને, અમને તો ન્યાય મળવો જ જોઈએ, પણ ખેડૂતોને પણ સાથે મળવો જોઈએ એમ। આ કઈ રીતે આ લોકો ઓનલાઈન કોડ મેળવતા છે, શું હોય પ્રક્રિયા, શું હોય? અમે હડતાલ ઉપર છીએ તો સરકારે એમની જીત પૂર્વે કરવા તલાટીના પાસવર્ડ ગ્રામ સેવકને એમને કહ્યું છે, તો એ બજારમાં કરે છે, તો હું તો એવું કહું છું કરે છે એનો કોઈ વાંધો નથી, પોતે ગ્રામ પંચાયતમાં બેસીને કરે તલાટી અથવા ગ્રામ સેવક, તો એમને પણ ખબર પડે કે ત્યાં નેટ કેવું આવે છે, આ સરકારે નેટ અમને કેવું આપે છે, ડિજિટલ ગુજરાતની વાત કરે છે, કેવું નેટ આવે છે એ ખબર પડે, ગ્રામ પંચાયતમાં બેસીને કરે, અમારા ઉપર પ્રેશર આપે છે દર વખતે, ઇમોશનલ બ્લેકમેલ કરે છે, તો એ પણ ગ્રામ પંચાયતમાં બેસીને કરે તો એમને કોઈ વાંધો નથી। અચ્છા, ત્યાં કેટલી પંચાયતની કિંમત હોય અને હમણાં કેટલી લેવાઈ રહી છે? અમને 8 રૂપિયા આવે છે દર ફોર્મે, એક ફોર્મના 8 રૂપિયા આવે છે, એ પણ મગફળી ખરીદાય એ જ, બાકી સબમિટ કરીએ તો કોઈ નહીં, અને અમારા 100, 200 થી 500 રૂપિયા લેવા છે, એમાં ખેડૂત લૂંટાય છે, એમાં સરકારે ખરેખર વિચારવું જોઈએ કંઈક ને કંઈક।